કતારગામમાં સોફ્ટવેર ડેવલપર નામની ઓફિસમાં બે વ્યક્તિઓએ ચાકુ બતાવીને રૂપિયા 49,50,000ની રોકડ લૂંટીને ભાગી છૂટતા પોલીસ દોડતી થઈ હતી. જો કે પોલીસે ગણતરીના સમયમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ફરાર થઈ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કુંભણ ખાખરિયા ગામના વતની અને હાલ કતારગામ આંબા તલાવડી સ્થિત પરમહંસ સોસાયટીમાં રહેતા પાર્થભાઈ વિનોદભાઈ પાલડિયા કતારગામ રાશિ સર્કલ પાસે રામનગર સોસાયટીમાં સિરિયલ કોમ ઇન્ફોટેક્સ નામની સોફ્ટવેર ડેવલપની ઓફિસ ધરાવે છે. તેમની સાથે 6 ભાગીદારો છે, જેમાં હર્ષદ સોફ્ટવેર ડેવલપરનું લેવેચની જવાબદારી સંભાળે છે. 2 વર્ષ પહેલાં હીરા વેપારી તેજસ પટેલ તેમના સંપર્કમાં આવ્યા હતા. હીરા બજારમાં ઉપયોગમાં લેવાતી મશીનરી સોફ્ટવેર ખરીદવા માટે વાતચીત ચાલ્યા કરતી હતી. 10 દિવસ પહેલાં તેજસભાઈ પાર્થભાઈને હીરાની મશીનને કેમેરા લેન્સ માટે સિમ્બોલ લોકેશન ફાઇલનું સોફ્ટવેર લેવાની વાત કરી હતી, જેથી પાર્થભાઈએ હર્ષદભાઈનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તારીખ 22 ઓક્ટોબરના રોજ તેજસભાઈ પાર્થભાઈની ઓફિસે આવ્યા હતા. ત્યારબાદ સોફ્ટવેર ઇન્સ્ટોલ માટે આપેલા સોફ્ટવેર ડેમો બતાવવાનું તેજસભાઈએ જણાવ્યું હતું. ડેમો જોયા બાદ તેજસભાઈએ સોફ્ટવેરની નક્કી કરેલી કિંમત પૈકી રૂપિયા 49,50,000 રોકડ આપ્યા હતા. હર્ષદભાઈ પૈસા ગણી રહ્યા હતા તે દરમિયાન તેજસભાઈ ત્યાંથી બહાર નીકળવા માટે જઈ રહ્યા હતા. તે વખત 2 અજાણ્યા શખ્સો ચાકુ લઈને ઘૂસી આવ્યા હતા. તેજસભાઈ અને હર્ષદભાઈ બંધક બનાવી ધાક ધમકી આપી રોકડા રૂપિયા 49,50,000ની રોકડ લૂંટી લીધી હતી. ત્યારબાદ ઓફિસમાંથી બંને જણા ભાગી છૂટ્યા હતા. તેની પાછળ હર્ષદભાઈ પણ ભાગ્યા હતા. બંને જણા ગજેરા સર્કલ તરફ ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે ભાગીદારીઓને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ કતારગામ પોલીસને જાણ કરતાં પોલીસે કાફલો દોડી આવ્યો હતો. પોલીસે પાર્થભાઈની દુકાનમાં થયેલા ગુનાની ફરિયાદ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે 2 આરોપી તેજસ પટેલ અને ચિરાગ ભરાઈની ધરપકડ કરી હતી, જ્યારે રાજુ નામનો એક આરોપી ફરાર થયો છે તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે સાંજના સમયે લગભગ 6:30 થી 7 ના સમયમાં એક લૂંટનો બનાવ બનેલ હતો, જે દરમિયાન એ હકીકત એવી હતી કે એક સોફ્ટવેરની દુકાન હતી, ત્યાં આગળ સોફ્ટવેર ડેવલપ કરેલું હતું. એને વેચાણ માટે એને વેચાતું લેવા માટે એક ભાઈ આવેલ હતા. એ ભાઈ પોતે રૂપિયા આપી અને આ સોફ્ટવેર ખરીદ કરવા માગતા હતા, જે દરમિયાન તેઓએ રૂપિયા લઈ અને ખરીદ કરવા માટે આવેલ હતા, જે દરમિયાન એ લોકો ઇન્સ્ટોલ કરી અને રૂપિયા આપી અને જતા હતા, તે દરમિયાન 2 અચાનક અજાણ્યા ઇસમો આવી અને રૂપિયા ભરેલી બેગ લઈને જતા રહેલ, એટલે લૂંટનો બનાવ બનેલ છે. અને તે ચપ્પુ બતાવી અને લૂંટ કરીને રૂપિયા લઈને જતા રહેલ હતા. આ જ્યારે પોલીસને ખબર પડી ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરતા બાતમી હકીકતને આધારે એ લોકોએ ગુનાના કામે વપરાયેલ કારની બાતમી મળતા એ જગ્યા ઉપર તપાસ કરતા તે દરમિયાન 2 આરોપીઓ નામે તેજસ અને ચિરાગ અને સાથે કાર પણ મળી આવેલ અને આ ઉપરાંત તે લોકોની પૂછપરછ કરતા ગુનાના કામે વપરાયેલ બીજી ગાડી અને રૂપિયા બાબતે તપાસ કરતા આરોપીએ જે બતાવેલ ત્યાં જગ્યા ઉપર જઈને તપાસ કરતા ત્યાંથી 49,50,000 રૂપિયા રોકડા જે ગુનાના કામે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત 2 ગાડી અને 3 મોબાઈલ ગુનાના કામે વપરાયેલ 2 ગાડી અને 3 મોબાઈલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવેલ છે. અને આ ગુનાના આરોપીઓ તેજસ અને ચિરાગને પકડવામાં આવેલ છે અને 3જો આરોપી એ અત્યારે હાલ એની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.